હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી હવે કમ્પ્લીટ થઈ જશે કેમ કારણ કે તમે રાઈટ ચેનલ ઉપર આવ્યા છો એ પણ રાઈટ ટાઈમે તો વિદ્યાર્થી મિત્રો હવેથી આપણે જોઈશું વિભાગ બીના તમામે તમામ પ્રકરણના મહત્ત્વના દાખલાઓ જે વિદ્યાર્થી મિત્રો તમને બહુ જ ઉપયોગી રહેશે તમારું રિવિઝન થશે બરાબર રિવિઝન કમ્પ્લીટલી થશે સાથે તમને ઘણું બધું શીખવા મળશે એટલે દરેકે દરેક વિડીયો જે પણ અપલોડ થાય એ બધા શાંતિથી જોવાના છે બરાબર ફક્ત જોવાથી ફાયદો નહીં થાય જોડે જોડે દાખલા ગણવા પણ પડશે રાઈટ ગણશો તો જ મેળ આવશે બાકી કંઈ મેળ આવશે નહીં મહેનત કરવી પડશે તો મહેનત તમારે પણ કરવાની છે તો જે દાખલા હું ગણું એના પછી તમારે એ દાખલા ફરી જાતે ગણવાના છે ઓકે અને ના આવડે તો ફરી વિડીયો જોઈ લેવાનો બરાબર તો દરેકે દરેક વિભાગ બી સીડી બધાનું સોલ્યુશન તમને મળશે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે બરાબર અથવા જીગરસર ડોટ ઇન ઉપર જતા રહેજો ત્યાં તમને દરેકે દરેક તમારે જે પણ પ્રકરણનો વિડીયો જોવો છે જે પણ વિભાગનો વિડીયો જોવો છે એ બધું જ મળી જશે તો એ જોવાનું ના ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલાઓ તો શાંતિથી વિડીયો જોજો બરાબર ગમે તેટલો વિડિયો લોંગ હોય જ્યાંથી તમે જોવાનું ચાલુ કર્યું છે બરાબર ત્યાંથી જોજો અને પછી જ્યારે એમ થાય કે ભાઈ ચલો યાદ નથી રહેતું તમને બરાબર તો અને બીજું કંઈ કામ આવી જાય તો વિડીયો પોઝ કરીને પછી ફરી ત્યાંથી રિવિઝન મતલબ સ્ટાર્ટ કરી લેજો ઓકે તો મારું નામ છે જીગર જોશી અને આપ જોઈ રહ્યા છો અનંત એજ્યુકેશન તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બરાબર જલ્દીથી કરી લો તો સૌથી પહેલું છે સાદરૂપ આપો બરાબર હવે સાદરૂપ આપવાનું છે એકદમ સરળ દાખલો છે બરાબર એકદમ ઇઝી શું છે સાત ગુણ્યા આઠ બરાબર અને ઘાત કેવી છે સમાન એક ભાગ્યા બે એક ભાગ્યા બે તો આમાં કરવાનું શું તો સિમ્પલ ઘાત સરખી હોય જેમ કે ચલો એની એન ઘાત અને બીની એન ઘાત હોય તો એ ગુણ્યા બીની શું થઈ જાય એન ઘાત થઈ જાય તો શું આવશે સાત ગુણ્યા આઠની એક ભાગ્યા બે ઘાત હવે સાત ઇટું કેટલા થશે સાત છપ્પન તો છપ્પનની એક ભાગ્યા બે ઘાત જવાબ આવશે હવે છપ્પનનું વર્ગમૂળ કંઈ નીકળતું છે એની મતલબ પૂર્ણ વર્ગ સંખ્યા હોત તો જવાબ આપણો મતલબ કંઈક આવત સંખ્યા ધારો કે ચોસઠ હોત ચોસઠની એક ભાગ્યા બે હોત તો હવે ચોસઠ કોનો વર્ગ છે ઇઠ્યુંઠ્યું ચોસઠ તો જવાબ આઠ આવત પણ એવું કંઈ છે નહીં બરાબર તો જવાબ ઈઝીલી આપણને મળી ગયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો છે છેદનું સમીકરણ કરવાવાળો સિમ્પલ રીત છે એકદમ ઇઝી રીત છે બરાબર સિમ્પલ મેથડ તમને આવડી જશે જ ઓકે તો શાંતિથી સમજો બરાબર જે હું તમને કહું છું ને એ ઓકે ભૂલતા નહીં તો જો છેદનું સમીકરણ કરવાનું છે એનો મતલબ જે વર્ગમૂળ છે ને મારે છેદમાંથી નીકાળી દેવું છે હવે વર્ગમૂળ આપણે જોઈતું નથી બરાબર તો જુઓ અહીંયા બહુ સરસ સિમ્પલ મેથડ છે જેમ કે આ એક ભાગ્યા વર્ગમૂળમાં સાત ઓછા વર્ગમૂળમાં છ છે બરાબર તો હવે મારે કરવાનું શું તો મારે શું કરવાનું ખબર છે સિમ્પલ આ જે નીચે છે ને વર્ગમૂળમાં સાત વર્ગમૂળમાં છ છે અહીંયા ઓછા છે એની જગ્યાએ વત્તા વડે ઉપર અને નીચે બંને ગુણી દેવાના જો નીચે ગુણો ને તો ઉપરવાળાને શું થાય કે ભાઈ મને કેમ ના ગુણ્યો તો મને પણ ગુણો બરાબર તો જેવી રીતે ભાઈ ચલો તમને બધાને ચોકલેટ વેચતા હોય કોઈ બર્થ અને તમને કોઈ ના આપે બધા ના આપે પણ તમને ના આપે તમને એમ થાય ને યાર મને કેમ ના આપે તો એવી રીતે ઉપર નીચે ગુણવું પડે બરાબર મતલબ મજાક છે આ જો કે પણ આનો ભાગ ઉડી જાય જો આનું મેં મેઇન કોન્સેપ્ટ કહું કોન્સેપ્ટ શીખશો અને એટલે બધું આવડી જશે મેઇન આપણે કોન્સેપ્ટ શીખવાનો છે હવે જો આ બંને છે ને સરખા છે આ કેન્સલ આઉટ જાય જવાબ શું મળે એક હવે એક જોડે કોઈ પણ સંખ્યા ગુણાય તો મળે એની એ જ સંખ્યા તો એટલા માટે ઉપર નીચે જ ગુણવા પડે જો ઉપર નીચે તમે ના ગુણો ને તો આપણે આ બરાબર ના લખી શકીએ બરાબર આના બરાબર આ જે સંખ્યા છે એના બરાબર આ લખી શકીએ નહીં ઇન શોર્ટ આ બધા ના ખબર પડતી હોય તો ડાયરેક્ટલી આપણે ઉપર નીચે ગુણવાના છે અહીંયા ઓછા છે તો ત્યાં વત્તા હવે બંનેનો ગુણાકાર અંશનો અંશમાં ગુણાકાર તો શું આવશે વર્ગણું સાત વધતા વર્ગુણોમાં છ હવે અહીંયા શું થશે આ બંનેનો ગુણાકાર તો જો એક્સ ઓછા વાયુ હોય બરાબર અને એક્સ વધતા વાયુ હોય તો બંનેનો ગુણાકાર શું આવશે ખબર છે એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ સિમ્પલ એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ વર્ગમોમાં સાત ઓછા વર્ગણોમાં છ છે તો ગુણ્યા વર્ગોમાં સાત વધતા વર્ગણોમાં છ તો શું હશે તો વર્ગમોમાં સાતનો વર્ગ સાત આવશે બરાબર આપણે એવી રીતે લખવું તો લખી શકીએ વર્ગમોમાં સાતનો વર્ગ ઓછા વર્ગુણોમાં છનો વર્ગ વર્ગમોમાં સાત વત્તા વર્ગણોમાં છ એમના એમ નીચે વર્ગોમાં સાતનો વર્ગ શું થશે સાત અને વર્ગણોમાં છનો વર્ગ છ તો વર્ગોમાં સાત વધતા વર્ગણોમાં છ હવે સાતમાંથી છ જાય તો શું આવે એક એટલે જવાબ આપણને એના એ જ મળશે આવી ગયો જવાબ સિમ્પલ ત્યારબાદ નેક્સ્ટ છે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય શૂન્યતર એટલે શૂન્ય સિવાય તેવા પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં ઝીરો પોઈન્ટ તેતાલીસ જે બાર છે આનો મતલબ શું થાય છે કે ભાઈ ઝીરો પોઈન્ટ તેતાલીસ 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 ચાલે જ જશે આપણે થાકીશું પણ આ થાકશે નહીં બરાબર તો હવે શું કરવાનું અહીંયા બોલો ભાઈ શું કરવાનું છે તો પહેલાં આપણે શું કરવાનું ધારો કે એક્સ બરાબર અને આપણે ધારી લઈએ કે આ ધારો કે આ જીરો પોઈન્ટ તેતાલીસ બાર છે એ શું છે એક્સ છે તો આના બરાબર હું શું લખી શકું જીરો પોઈન્ટ તેતાલીસ બહુ આ લખવું નથી પછી ટપકા 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 અનંત સુધી ચાલશે તો એટલા માટે આપણે અનંત એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી લો વિડિયો લાઈક કરી લો જલ્દીથી બરાબર તો જીરો પોઈન્ટ તેતાલીસ 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 ચાલી જ જશે સિમ્પલ હવે મારે શું કરવાનું છે 0.43 પોઈન્ટ છે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો સો વડે ગુણી લો તો સો ગુણ્યા એક્સ હવે આને આને આપણે સમીકરણ એક પણ આપી શકીએ સમીકરણ એક આપી દીધું ચાલો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ તેતાલીસ હવે સો એક્સ તો સો ગુણ્યા જીરો પોઈન્ટ તો આવશે શું તો સો એક્સ બરાબર તેતાલીસ તેતાલીસ મતલબ બહુ વાર નહીં લખી દઉં પણ ચાલશે બે વાર નફે પણ ત્રણ વાર લખી દઈએ ચલો વાંધો નહીં હવે હવે શું કરવાનું તો હવે મારે આને સમીકરણ બે આપી દઉં હવે આમાંથી આને બાદ કરી લઈએ એટલે કે સમીકરણ બેમાંથી સમીકરણ એકને બાદ કરતા તો સમીકરણ બેમાંથી એકને બાદ કરતા આપણે બાદ કરી લઈએ બરાબર તો સિમ્પલ સો એક્સ પહેલું સમ બીજું સમીકરણ કહ્યું છે સો એક્સ બરાબર તેતાલીસ પોઈન્ટ તેતાલીસ 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 જુઓ હવે શું છે સમીકરણ એક તો એક્સ છે બરાબર શું હતું જીરો પોઈન્ટ તેતાલીસ 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 ત્રણ વાર એટલા માટે લખ્યા કેમ અહીંયા પણ ત્રણ વાર છે અહીંયા પણ ત્રણ વાર છે બંને સરખા રાખવાના એટલે બાલબાકી કરતા ફાવે નહીં તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ હવે બંનેની બાલબાકી કરી લઈએ તો સોમાંથી એક એક્સ ચાય અહીંયા કંઈ નથી મતલબ શું છે એક છે બરાબર તો એક એક્સ જાય તો વધે શું નવ્વાણું એક્સ હવે આમાંથી ઝીરો પોઈન્ટ તેતાલીસ તેતાલીસ જતું રહ્યું તો આ જતું રહ્યું તો વધ્યું શું તેતાલીસ વધ્યા શું વધ્યા તેતાલીસ તો હવે એક્સ બરાબર શું આવશે તો તેતાલીસ આ નવ્વાણું જે ગુણાકારમાં હતા અહીંયા શું છે બરાબરની બીજી બાજુ ભાગાકારમાં તો તેતાલીસ ભાગ્યા નવ્વાણું તો આ આપણો જવાબ મળી ગયો તો બી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં મળી ગયું તો આ સંખ્યા જે એક્સ હતી આપણે જે ધારી હતી એ શું થઈ ગયું તેતાલીસ વાગ્યા નવ્વાણું એકદમ સિમ્પલ આવડી ગયો આવું કોઈ પણ દાખલો પૂછાય તો આવડવો જોઈએ જો આ ત્રણ સંખ્યા હોત જેમ કે જીરો પોઈન્ટ આઠ ચલો પહેલાં એક સંખ્યા હોત તો દસ વડે ગુણવાના જો ત્રણ બે સંખ્યા હોય તો સો વડે અને ત્રણ સંખ્યા હોય તો હજાર વડે ગુણવાના ઓકે સિમ્પલ ચલો નેક્સ્ટ દાખલો શું કહે છે બે ભાગ્યા ત્રણ અને ચાર વાગ્યા પાંચ વચ્ચેની બે સમય સંખ્યા શોધો બરાબર આની અને આની વચ્ચેની બે સમ્ય સંખ્યા શોધવાની છે હવે જો બે સમ્ય સંખ્યા શોધવા માટે અહીં મારે શું કરવું પડશે અહીં મારે છેદ સરખા કરવા પડશે લખવાની જરૂર નથી પણ યાદ રાખજો તો પહેલાં છેદ સરખા કરી દઈએ બરાબર છેદ સરખા કરી દઈએ બરાબર ચાલો કરી લઈએ બહુ જ સરસ છે દાખલો બરાબર તો અહીં હવે જો છેદ સરખા કરવા માટે સિમ્પલ તમે ત્રણ અને પાંચનો લસા લઈ લો હવે અહીંયા લસા શોધવાની સિમ્પલ મેથડ છે બંને પાંચ થરી પંદર પંદર લસા આવશે બાકી આવી રીતે તમારે શોધવો પડે બરાબર તો પહેલાં ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ પાંચ એમના એમ ભાઈ પાંચ વડે એટલે પાંચ એકા પાંચ એટલે પાંચ થરી પંદર પંદર લસા આવશે તો પંદર લાવવા માટે તો શું આવશે ભાઈ બે ભાગ્યા ત્રણ બરાબર શું લખાશે બંને બાજુ શું ગુણી લો ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણી નાખો કેમ ભાઈ નીચે ગુણો તો ઉપર ગુણવા જ પડશે પાંચ દુ દસ અને પાંચ તરી પંદર બરાબર અને ચાર વાગ્યા પાંચ બરાબર શું થશે તો ચાર તરી બાર કેમ પાંચ ત્રણવાડી ગુણીએ કારણ કે ત્રણ વડે ગુણસો તો સરખા થશે ને તો બાર વાગ્યા પંદર તો દસ વાગ્યા પંદર મળી બાર વાગ્યા પંદર મળી છેદ સરખા યસ હવે મારે કેટલી સમય સંખ્યા શોધવાની છે બે આ મેથડ બધામાં સેમ આવશે હા ભૂલતાની સમ્ય સંખ્યાઓ માટે તો બે સમ્ય સંખ્યા શોધવાની છે તો ઉપર નીચે કેટલા વડે ગુણી લઈએ બે વડે ગુણી લઈએ ત્રણ વડે ગુણસો તો પણ એનો એ જવાબ આવશે બરાબર જવાબ મળી જશે એવું નહીં કે નહીં મળે પણ આપણે બે વડે મિનિમમ ગુણવા પડશે તો બે વડે ગુણી લઈએ તો દસ ભાગ્યા પંદર ગુણ્યા બે ઉપર નીચે ગુણવા પડશે તો દસ દુ વીસ પંદર દુ ત્રીસ અને શું મળશે બાર વાગ્યા પંદર બરાબર બાર દુ ચોવીસ અને પંદર દુ ત્રીસ બરાબર અહીંયા તમે અલગ અલગ પણ લખી શકો તો ત્રી ચોવીસ ભાગ્યા ત્રીસ હવે કેટલી મળી સંખ્યા આપણને શું મળી વીસ ભાગ્યા ત્રીસ અને ચોવીસ ભાગ્યા ત્રીસ તો વીસ ભાગ્યા ત્રીસ અને ચોવીસ ભાગ્યા ત્રીસ વચ્ચે ની બે સમય સંખ્યા શોધવાની છે કઈ કઈ આવશે એક તો વીસ એ ત્રીસો સરખા છે વીસ પછી શું આવે એકવીસ બાવીસ ત્રેવીસ અને આ ચોવીસ તો મતલબ શું આવશે એકવીસ ભાગ્યા ત્રીસ બાવીસ ભાગ્યા ત્રીસ વચ્ચેની બે સમ્ય સંખ્યાઓ તમે કોન્સેપ્ટ યાદ રાખજો બરાબર શું મળી ગયું એકવીસ ભાગ્યા ત્રીસ અને બાવીસ ભાગ્યા ત્રીસ તો સિમ્પલ જવાબ મળી ગયો આવડી ગયો દાખલો એકદમ ઇઝી હતો બરાબર ત્યારબાદ પાંચમો દાખલો છે એક ભાગે સાત અને બે ભાગે સાત વચ્ચેની બે ભિન્ન અસમ્ય સંખ્યા શોધો હવે જો અસમ્ય સંખ્યા શોધવા માટે અલગ રીત આવશે એક ભાગે સાત બરાબર શું થાય તો આપણે સાત વડે ભાગી દેવાના કહું ને એકને તો એક ભાગે સાત કરી લઈએ આપણે બરાબર એક અંદર આવશે સાત બાર આવશે પહેલાં પોઈન્ટ આવશે એટલે દસ સાત એકાદ સાત કેટલા વધ્યા ત્રણ વધ્યા ફરી ઝીરો સાત ચોક અઠ્યાવીસ ફરી બે વધ્યા તો શું આવશે વીસ ઝીરો તો એડ કરી શકીશું આપણે તો સાત દુ ચૌદ બરાબર એટલે ઝીરો પોઈન્ટ ચૌદ મળે લગભગ શું મળે ઝીરો પોઈન્ટ ચૌદ આપણે આગળ બહુ કે જવાની જરૂર નથી અને બે ભાગ્યે સાત બરાબર કેટલા મળે તો ભાઈ અહીંયા ઝીરો પોઈન્ટ ચૌદ છાના બે વડે ગુણી દો એટલે ઝીરો પોઈન્ટ બાકી શું કરવું પડે ભાગીને જોઈ લેવાના તો જુઓ અહીંયા જીરો પોઈન્ટ આવશે કેમ અહીંયા જીરો મૂકવું પડશે એટલે ભાગ નહીં ચાલે એટલે સાત દુ ચૌદ કેટલા છ વધ્યા હવે શું આવશે સાત ઇ ટુ છપ્પન અહીંયા ઝીરો આવશે અને અહીંયા છપ્પન બરાબર ભાગ તમને આવડે છે આવડે છે ને કે ભાઈ શીખવાડવો પડશે આઈ એમ શ્યોર આવડતા જશ તમે એટલા તો ઓશ યાર છ યાર બરાબર હવે ઝીરો પોઈન્ટ ચૌદ અને ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ વચ્ચેની બે ભિન્ન અસમ્ય સંખ્યા શોધવાની છે બરાબર તો શું આવશે હવે જો અસમ્ય સંખ્યા કેવી હોય કે ભાઈ રિપીટ થતું મતલબ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલે કરે બરાબર અને બીજું સેમ ના હોય જેમ કે ઝીરો પોઈન્ટ ચૌદ ચૌદ એવી ના હોય બરાબર કોઈ પણ સંખ્યા આવી શકે તો શું આવશે તો બે સંખ્યા કઈ આવશે એક તો ઝીરો પોઈન્ટ ચૌદ લખી દો પછી ઝીરો લખો પછી એક લખો પછી ઝીરો લખો પછી બે લખો પછી ઝીરો લખો પછી ત્રણ લખો ઝીરો ચાર ઝીરો મતલબ આવી રીતે તમે ગમે તેમ લખી શકો ઇટ ડઝન્ટ મેટર બરાબર ત્યારબાદ શું આવશે ઝીરો અને બીજી કોઈ સંખ્યા હોય તો પછી પંદર કરી દો ચારની જગ્યાએ પંદર સેમ બરાબર જવાબ તમારો સાચો પડશે આ બંને વચ્ચે છે ને અનંત સંખ્યાઓ આવે અનંત સમય અસમ્ય સંખ્યા હોય અનંત અને સમય સંખ્યા શોધો ને અહીંયા તો એ પણ અનંત હોય બરાબર એટલે સિમ્પલ જવાબ મળી ગયો આપણો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું છઠ્ઠો દાખલો તો જો પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર એટલે કે શૂન્યત્તર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય તેવા પી બાગે ક્યુ સ્વરૂપમાં જીરો પોઈન્ટ બસો પાંત્રીસ જેમાં પાંત્રીસ છે એ રિપીટ થશે ને દર્શાવો તો ધારો કે ધારો કે એક્સ બરાબર એક્સ બરાબર શું છે ઝીરો પોઈન્ટ બસ્સો પાંત્રીસ એમાં પાંત્રીસ ઉપર લી તો પાંત્રીસ શું થશે રિપીટ થશે તો આપણે લખી દઈએ જો ત્રણ વાર લખીએ છીએ આપણે કેટલી વાર લખીએ ત્રણ વાર બરાબર સિમ્પલ યાદ રાખજો એકદમ ઈઝી છે પછી અનંત સુધી પાંત્રીસ 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 ચાલી જશે બરાબર તો જો અહીંયા બંને વચ્ચે હવે કેટલા વડે ગુણીશું એ મનમાં પ્રશ્ન થાય તો એકદમ ઇઝી છે કેટલી સંખ્યા ઉપર રિપીટ થાય છે બે સંખ્યા પાંત્રીસ 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 સો વડે ગુણીશું તો સો એક્સ બરાબર સો ગુણ્યા જીરો પોઈન્ટ બસો પાંત્રીસ પછી પાંત્રીસ પાંત્રીસ ઓકે આને હું કેટલી કેટલા વડે ગુણું સો વડે ગુણી દઉં બરાબર હવે જો મારે ત્રણ વાર લખું પાછળ ફરી લખીશ કેમ કેમ ભાઈ કેમ હમણાં ના લખું તો પછી લખજો વાંધો નહીં બરાબર હું ગમે ત્યારે લખી શકું આ ટપકાનો મતલબ એવું નહીં કે ભાઈ ના લખાય ત્રણ જ વાર લખવાના ગમે તેટલી વાર તો જો સો વડે ગુણી લઈએ તો સો એક્સ બરાબર સો આવશે સો ગુણ્યા જીરો પોઈન્ટ બસો પાંત્રીસ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ પછી પાંત્રીસ પાંત્રીસ અને પાંત્રીસ ત્રણ વાર લખવાના છે કેમ જેથી બાદ બાકીમાં સરળતા રહે તો આને આપી દઈએ સમીકરણ નંબર એક આના નામ આપી દઈએ સમીકરણ નંબર બે હવે સમીકરણ બેમાંથી એકને શું કરવાનું છે બાદ કરતા ચાલો ભાઈ બાદ કરો નીકળો ભાઈ ચાલો બાલબાકી કરવાની છે તો સો એક્સ હંડ્રેડ એક્સ બરાબર શું છે ત્રેવીસ પાંચ પછી પાંત્રીસ 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 બી બીજું સમીકરણ લખી દીધું પહેલું સમીકરણ શું છે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ ઓકે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ બાલબાકીમાં જેથી બાલબાકીમાં સરળતા રહે શું હશે બસો પાંત્રીસ પછી પાંત્રીસ પાંત્રીસ ઓકે હવે બાદ બાકી થશે તો જો આ પાંત્રીસ છે આ પાંત્રીસ પાંત્રીસ કેન્સલ આઉટ પાંચમાંથી બે જાય તો શું આવશે આ જો ટપકા જે બી કેન્સલ આઉટ થઈ ગયા બરાબર પાંચમાંથી બે જશે શું આવશે ત્રણ આવશે પોઈન્ટ એમને એમ ત્રેવીસમાંથી ઝીરો જાય તો ત્રેવીસ ઓકે આ આપણે બાદ બાકી કરી છે આ બંનેની હવે ત્રેવીસ પોઈન્ટ ત્રણ આવ્યા સોમાંથી એક જશે એક્સ એટલે શું આવશે નવ્વાણું એક્સ હવે એક્સ બરાબર શું આવશે ત્રેવીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા મારે પોઈન્ટ તો કાઢવો પડશે એટલે પોઈન્ટ નીકાળીશું એટલે નીચે શું જશે દસ તો બસો તેત્રીસ ભાગ્યા નવ્વાણું ગુણ્યા દસ એટલે શું આવશે નેવું એટલે નવસો નેવું જવાબ આપણો મળી ગયો હવે જો અહીંયા યાદ રાખજો પોઈન્ટમાં કેટલાકને ખબર ના હોય તો પોઈન્ટ પછી જો એક સંખ્યા હોય તો છેદમાં શું આવશે દસ આવશે જો બે સંખ્યા હોય તો છેદમાં કેટલા આવશે સો આવશે ત્રણ સંખ્યા હોય તો હજાર આવશે જેટલા પોઈન્ટ પછી જેટલી સંખ્યા એટલા છેદમાં શૂન્ય આવશે એકની પાછળ બરાબર આ આપણો જવાબ મળી ગયો છે એકદમ ઇઝી દાખલો હતો એકવાર મેથડ આવડી જાય પછી આવડી જાય ને ઓકે તો વિડિયો લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે સાતમો દાખલો છે શું છે કે ભાઈ છેદનું સમયીકરણ એકદમ ઇઝી મેં તમને આગળ અમને ગણાયો તો એવો જ દાખલો છે પણ અહીંયા ત્રણ વધારાનો આપી દીધો છે બરાબર તો શું કરવાનું તો પહેલાં લખી દઈએ રકમ હવે ઉપર નીચે કેટલા વડે ગુણતા તો અહીંયા સાત વધતાં ત્રણ વર્ગ ગુણવા બે છે ને તો ઓછા વડે ગુણ લઈએ સાત ઓછા ત્રણ વર્ગુણમાં બે છેદમાં સાત ઓછા ત્રણ વર્ગુણમાં બે બરાબર હવે એક ગુણ્યા સાત ઓછા ત્રણ વર્ગમાં બે કરો તો સાત ઓછા ત્રણ વર્ગમાં બે એમના એમ હવે આ બંનેનો ગુણાકાર થશે તો એક્સ ઓછા વાય એક્સ વધતા એટલે એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ બરાબર હમણાં જ લખી દો એટલે ફરી નથી લખતો તો સાતનો વર્ગ આવશે વધતા ઓછા ઓછા ત્રણ વર્ગુણમાં બેનો વર્ગ સાત ઓછા ત્રણ વર્ગુણમાં બે એમના એમ સાતનો વર્ગ આવશે ઓગણપચાસ ત્રણનો વર્ગ આવશે નવ વર્ગમૂ બેનો વર્ગ આવશે બે એટલે નવ ગુણ્યા બે કરવાના તો સાત ઓછા ત્રણ વર્ગમૂ બે એમના એમ ઓગણપચાસ એમના એમ નવ દુ અઢાર ઓગણપચાસમાંથી અઢાર જાય તો કેટલા વધે એકત્રીસ વધશે તો યસ આ આપણો જવાબ સિમ્પલ આવી ગયો ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે સાદરૂપ આપવાનું છે ત્રણ વત્તા વર્ગમાં ત્રણ ગુણ્યા બે વત્તા વર્ગણુંમાં બે બહુ સરસ છે તમને ગુણાકાર આવડે ને કૌશવાળા ના આવડે તો એકદમ સિમ્પલ મેથડ ગુણ તો ભાઈ આ પહેલાં આને લીધો અહીંયાથી સ્ટાર્ટ કરીશું ત્રણ ચલો નીચે લખી એટલે શું દાખલો આખો આવી જાય ત્રણ હવે કોને ગુણસે આખા કંશમાં જશે મતલબ આખો કંસ લખવાનો છે ત્રણ ગુણ્યા બે વત્તા વર્ગણુંમાં બે હવે અહીંયા વધતા છે તો વધતા જો ઓછા હોત તો ઓછા લખ્યા હોત બરાબર સિમ્પલ નિશાનીમાં મિસ્ટેક ના કરતા ઓકે બરાબર ચલો ઓકે શું આવશે હવે વર્ગણુંમાં ત્રણ કૌશમાં શું આવશે બે વત્તા વર્ગણુંમાં બે આવી રીતે પણ લખી શકો અને આવી રીતે ગુણાકારની સાઇન કરવી તો ગુણાકારની સાઇન પણ કરી શકો ત્રણ હવે અહીંયા પહેલો છે કોણ છે બે છે ને તો ત્રણ દુ છ બરાબર એટલે ડાયરેક્ટ લખું છું ત્રણ ગુણ્યા બે ચાલો એકવાર બેઝિક લખું પછી તમે ત્યાંથી જોઈ લેજો જેને આવડે જે ડાયરેક્ટ લખી શકે ત્રણ ગુણ્યા શું આવશે વર્ગણુંમાં બે પછી ચલો અહીંયા પણ આપણે ગુણાકારની સાઇન રાખીશું વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે ઓકે પછી વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગણું બે સિમ્પલ જો વત્તા હોત તો વત્તા ઓછા હોત તો ઓછા વત્તા અહીંયા ઓછા હોત તો અહીંયા ઓછા હોત તો ઓછા ઓછા વધતા એ તો તમારા નિયમો ખબર જ હશે જો આગળ આવશે તો આપણે જોઈશું ત્રણ દુ છ હવે વધતા શું હશે ત્રણ વર્ગમૂળમાં બે વત્તા બે આગળ આવી જશે તો બે વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં છે તો બંનેનો ગુણાકાર થઈ જશે બંને વર્ગમૂળમાં તો ગુણાકાર થાય ત્રણ દુ છ તો વર્ગમૂળમાં છ ઓકે તો સિમ્પલ આ આપણો જવાબ છે ત્યારબાદ નેક્સ્ટ સાત નવમો દાખલો છે સાદુરૂપ આપો બેની બે તૃતીયાંશ ઘાત છે અને બેની એક પંચમાંશ ઘાત છે હવે અહીંયા શું છે આધાર સરખો છે ઘાત અલગ અલગ છે તો એની એમ ગાતો હોય એની એન ગાતો હોય તો એની શું થાય એમ વત્તા એન ગાત બરાબર એવી રીતે જો બાદ મતલબ ભાગાકારમાં હોત તો બાદ બાકી થાત તો અહીંયા ઘાતનો સરવાળો થશે તો બેની બે તૃતીયાંશ એક પંચમાંંશ ઘાત હવે આનું આપણે કરીએ સરવાળો તો શું આવશે અહીંયા જો પાંચ દુ દસ અથવા ડાયરેક્ટ સિમ્પલ ચોકડી ગુણાકાર કરી શકીએ પાંચ દુ દસ આનો આની જોડે ગુણાકાર પછી આનો આની જોડે ગુણાકાર ત્રણ એકાદ ત્રણ અને નીચે એકબીજાનો ગુણાકાર એટલે શું આવશે તેર વાગ્યા પંદર બરાબર ચાલો આને આપણે નીકાળીએ થોડું એટલે ક્લિયર થાય ને તમને દેખાય જો જે દાખલામાં ખબર ના પડે ને એ દાખલો ફરી જોઈ લેવાનો એવું નહીં કે ભાઈ ચાલો નહીં જોવાનું બરાબર તમારી સરળતા માટે જ બનાવ્યો છે વિડીયો પાંચ દુ દસ ત્રણ એકા ત્રણ નીચે પંદર આવશે દસ ને ત્રણ તેર તો બેની શું આવશે તેર ભાગ્યા પંદર કાત જવાબ તમને મળી ગયો ઓકે સિમ્પલ ત્યારબાદ દસમો દાખલો છે લાસ્ટ દાખલો છે કિંમત શોધવાની છે પહેલો સોળની ત્રણ વાગ્યા ચાર ઘાત અરે વાહ કેટલો સિમ્પલ છે સોળના હવે એવું પાડી દઈએ એટલે તમને સરળતા રહે બરાબર તો શું આવશે આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને બે એકા બે તો કેટલી વાર આવ્યા એક વાર બે વાર ત્રણ વાર ને ચાર વાર તો બેની ચાર ઘાત હવે એની આ સોળની કેટલી ઘાત હતી ત્રણ વાગ્યા ચાર ને તો ત્રણ વાગ્યા ચાર લખી દા હવે ઘાતનો ઘાતમાં શું થાય ગુણાકાર એની એમ ઘાત હોય ઉપર એને ઘાત હોય તો એમ ગુણ્યા એન થાય બરાબર तो आ नियम याद राखजो दोस्तों अब से चार-चार कैंसिल आउट तो 2 ની 3 घात अब 2 ની 3 घात કેટલી થાય 2 2 4 4 2 8 એટલે 8 થશે ત્યારબાદ બીજો 125 ની માઈનસ માઈનસ છે ભાઈ બોલો ભાઈ માઈનસ હોય તો તમને થાય यार માઈનસ શું આવશે ચલો પહેલા હવે પડી લઈએ તો 5 જો છે એકમનો અંક શું છે 5 છે મતલબ 5 વડે ભાગ ચાલશે तो पांच वड़े चल सौ पच्चीस पंचू एक सौ पच्चीस पायो पायो पच्चीस पाँच एक पाँच, तो पाँच तो पांच के के घात तरह घात एनी माइनस एक तृतीयांश घात तरह तरह कैंसल आउट तो पांचनी मईनस एक घात हर माइनस एक है तो शू छेद में रहे तो एक भागे पाँच जो बे गात हो तो वर्ग आ री तरह घात हो था था। तो त्राण घात आराबर तो एक भाग्य पाँच जवाब आशे तो विभाग बी प्रकरण एक दाखला पूरा આઈ એમ શ્યોર આ વિડીયો તમને આવડી ગયો મતલબ વિડીયો તો જોયો તમે વિડીયો તો નહીં આવડ્યો હોય પણ દાખલા આવડી ગયા હશે બરાબર મહેનત તમારા માટે કરીએ છીએ જીગરસર તમારા માટે જો મહેનત કરતા હોય તો તમારે થોડી મહેનત કરવી પડશે દાખલા ગણવાની પછી લાઈક કરો કે ના કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો કે ના કરો મેઈન છે કે આ તમને આવડવું જોઈએ આ તમને આવડવું જોઈએ જે મેં તમને ગણાવ્યું તમને આવડવું જોઈએ તો જલ્દીથી ચોપડો પહેરવાનું પ્રેક્ટિસ કરો દાખલા ગણો સ્વાધિયાના દાખલા ગણો બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ બે સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ